કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. વિકાસ જ્યાં થતું હોય ત્યાં નાનું મોટું અધુરાશ હોતી હોય. તો ભાજપની સરકારમાં કોઈ એવી માંગ રહી જ નથી, માંગથી પહેલા જ હરેક માંગો પૂર્ણ થઈ રહી છે. આવનાર લોકસભાની ચૂંટણીનું જ્યારે મતદાન થશે ત્યારે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને અહીંથી જલવંત વિજય મળશે. કચ્છ તો સરસ આજે અગ્રેસર થઈ રહ્યું છે દરેક બાબતે. કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સમગ્ર કચ્છમાં ફરીને લોકસંપર્ક કરી રહ્યા છે અને આવનારી લોકસભાની ચૂંટણી માટે તેઓ પ્રજા પાસેથી મત માગી રહ્યા છે. ભાજપના યુવા સાંસદની છાપ ધરાવતા વિનોદભાઈ ચાવડા સતત ત્રીજી ટર્મ માટે લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થયા છે ત્યારે ચૂંટણીલક્ષી કાર્યક્રમો તેમણે શરૂ કરી દીધા છે. વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેતા વિનોદભાઈ ચાવડા કચ્છના મંદિરોમાં ફરીને લોકોને સંદેશ આપી રહ્યા છે. રુદ્રાણી જાગીર ખાતે રુદ્રમાતાના દર્શન કરીને વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે કચ્છના સૌથી વધુ મંદિરોની મુલાકાત લેવાનું સૌભાગ્ય તેમણે પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત દરેક સમાજના લોકોને સાથે રાખીને તેઓ આગામી વર્ષ માટે ચૂંટાઈને વિકાસ કામોને આગળ વધારશે તેવી ખાતરી આપી હતી. જ્યારથી મારું નામ જાહેર થયું ત્યારથી સતત મારો કચ્છનો પ્રવાસ અને વિશેષ રૂપે મેં સૌ મંદિરો, સૌ સમાજના, સૌ ધર્મના જે આપણા આસ્થાના જે બધા કેન્દ્રબિંદુ મંદિરો છે ત્યાં જઈ કરીને ભગવાનના દર્શન કર્યા હતા અને સૌ સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આજે સવારથી જ અમે શરૂઆત કરી છે. ભુજ સ્વામિનારાયણ મંદિરથી ભૂતનાથ મહાદેવના દર્શન કર્યા, બાદમાં અત્યારે રુદ્રાણી માતાના દર્શન કરીને પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા છે. અહીંથી અમે કારો ડુંગર અને વ્રજવાણી પણ જશું અને 100 કરતાં વધારે જે આપણા ધર્મના આસ્થાના જે મંદિરો કેન્દ્રો છે એમના દર્શન કરીને ખૂબ એક મોટો લ્હાવો મળ્યો છે મારા જીવનની અંદર. ખૂબ જ મને આનંદ થાય છે. ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત જ્યારે કચ્છની સેવા કરવાનો મોકો આપ્યો છે ત્યારે હું સૌનો આભાર માનું છું, કચ્છની જનતા અને મતદારોનો આભાર માનું છું અને વિશેષ રૂપે ત્રીજી વખત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એ વાતનો હું એક ઉત્સાહ કચ્છની જનતામાં જે જોઈ રહ્યો છું. આવનાર લોકસભાની ચૂંટણીનું જ્યારે મતદાન થશે ત્યારે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને અહીંથી જલવંત વિજય મળશે. હું સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. વિનોદભાઈ ચાવડા કચ્છના લોકપ્રિય યુવા નેતા તરીકે છાપ ઊભી કરવામાં સફળ રહ્યા છે. તેમણે કરેલા વિકાસ કામો અંગે સામાન્ય લોકોને પણ માહિતી મળી રહે છે. કચ્છના વેપારી વર્ગો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભારતીય જનતા પાર્ટી સાથે સૂર પુરાવા જોવા મળે છે. નાનાથી માંડીને મોટા વેપારીઓ વિનોદભાઈ ચાવડાની બે ટર્મમાં થયેલા વિકાસને બિરદાવી રહ્યા છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં વિનોદભાઈ ચાવડા જ્વલંત વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કે અત્યારે ભારતીય જનતા પાર્ટી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે, મને લાગે છે ઇન્ડિયામાં કોઈ એવી જગ્યા કે એવું કોઈ પ્રદેશ, કોઈ દેશ નહીં હોય કે જ્યાં કને કામ નથી, એવું કોઈ સ્ટેટ નહીં હોય કે જ્યાં વિકાસના કામો નથી આવે. વિકાસના કામમાં તો આપણે સરકાર એટલી અગ્રેસિવ છે કે આપણે માંગણી એના પહેલાં કામ કરી બતાવતી હોય છે. ને આપણા સાંસદ શ્રી વિનોદભાઈની વાત કરીએ તો તેઓ માતાના મઢથી કરીને આપણે મોરબી સુધી મને લાગે સતત કોઈ દિવસ એવું નથી હોતું. આપણે ન્યૂઝપેપરમાં, પ્રિન્ટ મીડિયા પર, આપણે કોઈ પણ મીડિયામાં જોઈએ કે ફેસબુકમાં જોઈએ તો એમના વિકાસનો કામ સતત ચાલુ હોય છે. ટુરિઝમના કારણે વાત કરીએ તો પહેલાં આપણે કચ્છ એટલે છેવાડાનો પ્રદેશ, કોઈ આવતા પણ નહીં, કચ્છ જવા કોઈ તૈયાર નહોતું. પણ જ્યારે આપણું સફેદ રણ છે કે ખડીરનો આ બધે વિકાસ થયા એના કારણે ટુરિઝમ મોટે પાયે આવજાવ. આજે આપણે જોઈએ છીએ કે લોકો પહેલાં આપણે ખાલી કચ્છની જ પબ્લિક દેખાતી, પણ અત્યારે અવારનવાર ગમે ત્યારે મોટી આપણે બસો ઊભી હોય છે, એટલું ટુરિઝમ. આજે ટ્રેનમાં જવો જઈએ તો ટિકિટ પણ નથી મળતી, તો મુંબઈથી કે બહારથી લોકો બહુ જ અહીં આવે છે ને 2-3 મહિના તો આપણા એવા જાય છે કે આપણે ગેસ્ટ હાઉસ હોટલમાં પણ રૂમ મળી શકે નહીં, આવી કન્ડિશન છે. તો જેના કારણે એ લોકોનો પણ ધંધામાં ડેવલપિંગ થયું છે.
જો વિકાસ જ્યાં થતું હોય ત્યાં નાનું મોટું અધૂરાશ હોતી હોય, પણ એવું નથી કે સરકારને ધ્યાન નથી હોતું. સરકાર હંમેશા સાથે એ પણ ધ્યાન રાખે છે, તો પણ ક્યારે કાંઈ રહી જાય તો આપણી પબ્લિકની ફરજ છે કે એમને આપણે ધ્યાન આપવું. જેમ હમણાં થોડું આપણે જોવા જઈએ તો આપણું કૃષ્ણજી પુલિયો છે એ બનવો જરૂરી છે, કારણ કે એના લઈને ક્યારેક મોટું એક્સિડન્ટ થઈ શકે એવી જગ્યા છે. ને આ પુલિયો એટલો જરૂરી છે કે ત્યાં સંસ્કારનગર છે, પાટવાડી નાકો છે, એરપોર્ટ રોડ છે, આ બધી આવ જાવ અહીંથી છે, તો એ બનવું થોડું અમારું સૂચન છે કે એ બનવું જરૂરી છે. કચ્છ તો સરસ આજે અગ્રેસર થઈ રહ્યું છે દરેક બાબતે, અને ખાસ કરીને ટુરિઝમ બાબતે બહુ જ આગળ વધી રહ્યું છે. આજે બહારના પ્રવાસીઓ અહીંયા આવતા થઈ ગયા છે, એના લીધે નાના રેકડીવાળા, છકડાવાળા કે મોટા વેપારીઓ, નાનાથી કરીને બધા દરેક ક્ષેત્રના વેપારીઓને એનો ફાયદો મળે છે. આજે દરેક ક્ષેત્રે એ વિકાસનું કામ દેખાય છે. ધારી કે આપણે ધારીએ તો નાયાસોર છે, ભુજમાં વિકાસ થયો છે, બાકી બધે માતાના મઢનું ચાલુ છે. આજે આવી રીતના પ્રવાસીઓ માટે સારું બને છે આ ક્ષેત્ર, ભુજી આખો ડેવલપ થઈ ગયો છે. માંગની વાત કરીએ તો ભાજપની સરકારમાં કોઈ એવી માંગ રહી જ નથી, માંગથી પહેલાં જ હરેક માંગો પૂર્ણ થઈ રહી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી. કોઈ પણ એવા પ્રશ્નો નથી, કોઈ પણ એવા વિચારો નથી કે જે કચ્છ બાબતે એમના વિચારો ન હોય, પ્રશ્નો ન હોય. હરેક પ્રજાની પ્રશ્નથી પહેલાં જ એમની માંગ ઉકેલાઈ જાય છે. વેપારી વર્ગ અને ટ્રાન્સપોર્ટેશન માટે અનેક રોડનો કામ હોય, અત્યારે તમે જોશો તો રોડ કચ્છ સુધી હરેક ટ્રાન્સપોર્ટ યુનિટ માટે સરળ બની શકે એ માટે બધા જ પ્રયાસો ચાલુ છે. કચ્છના તમામ રોડો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મજબૂત ધોરણે ડેવલપ થઈ રહ્યું છે હરેક જગ્યાએ. તમને એ પછી રોડ હોય, પોર્ટ હોય, એટલે કોઈ પણ વેપારીને મોટો ઉદ્યોગ લઈ આવવું હોય કે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય એના માટે સરળ અગર કોઈ જગ્યા છે તો એ માત્ર કચ્છ છે. કચ્છની અંદર વાઇટ રણ એટલે કોઈએ પણ, કચ્છની પ્રજાએ પણ કદાચ નહીં જોયું હોય એવી દિગ્દ્રષ્ટિ નરેન્દ્રભાઈની હતી. નરેન્દ્રભાઈએ એ વિઝન આજે પરિપૂર્ણ કરીને બતાડ્યું છે કે હરે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ એડવર્ટાઇઝ દ્વારા એ માણસને દિલમાં પહોંચે એવી વાત એમણે કરી, અને કચ્છ સિવાયના માણસો, દેશ અને વિદેશના માણસો અહીંયા સુધી પહોંચે છે. અને જ્યારે હોટલ ઉદ્યોગ હોય, કોઈ પણ રેસ્ટોરન્ટ ઉદ્યોગ હોય, એટલે કોઈ પણ નાના મોટા ઉદ્યોગ હોય કે આપણા નાના મોટા ટ્રાવેલ્સવાળા હોય, એમને બધાને પૂર્ણ રૂપથી બધાને રોજગાર મળી રહ્યું છે. સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ. સમસ્ત લોક સ્વામીની અનેક રૂપ નામીની રામ કથા રવેચી ધામ મોટી રવ રાપર કચ્છ ધર્માનુરાગી આત્મન પૂજ્યપાદ મહંત શ્રી ગંગાગીરીજી ગુરુશ્રી મોહનગીરીજી બાપુના સાનિધ્યમાં પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે 933મી રામકથાનું આયોજન થઈ રહ્યું છે. સંત શ્રી મોરારી બાપુની અયોધ્યા પછીની આ કચ્છમાં પ્રથમ રામકથા છે અને વાગડમાં આ ત્રીજી કથા છે, ત્યારે કથાના નિમિત્તે એવા પ્રવીણભાઈ કાંજીભાઈ તન્ના પરિવાર આ કથા સમગ્ર રાપરના ધર્મપ્રેમી જનતાની છે તેવું જણાવ્યું છે, જેથી કથામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાય એવું હાર્દિક નિમંત્રણ પાઠવે છે. આવો આપણે સૌ સાથે શ્રી રામચરિત માનસનું અમૃત પાન કરીએ અને પ્રભુ પ્રસાદ રૂપે ભોજનનો આનંદ લઈએ. કથાનો પ્રારંભ તારીખ 23/3/2024 સાંજે 4 વાગે અને તારીખ 24/3/2024 થી 31/3/2024 સવારે 10 થી 1.5 કલાકે કથાનું સ્થળ ચિત્રકૂટ ધામ રવ મોટી રવેચી ધામ કચ્છ.